યાદમાં રહો છો પણ આવતા નથી, નજરમાં રહો છો પણ દેખાતા નથી. અલ્યા ભા, ચમ રહો હો? બસ ઇમનીમ ભાઈ. અલ્યા શું થયું? કોઈના અંગાત કોઈ મોથાકૂટ થઈ? ના ભાઈ ના. કોઈ તમને બોલ્યું? ના, કોઈ મને કોઈ નહીં બોલ્યું બેટા. તો પણ ચમ રહો હો, કયો તો ખરા. તું નહીં સમજે, તારી ઉંમર નેની હે બેટા. આ મારા દિલની વેદના અને મારી મનની મૂંઝવણ બેટા, બીજું કોઈ નહીં. તમારા છોકરાએ તમને કોઈ કીધું? છોકરાને હોવીએ કોઈ કીધું તમને? ના, મને છોકરો તો અસલ ભગવાને આલ્યો. મને છોકરોનો વહુ, છોકરો તો બધે મને ભા ભા કરીને મરી જોઈ. મને અસલ ઘેર ટીપાઈ ઉપર ખાવાનું આલે, કુર્સીમાં બિહારી, અને એનો નેનો નેનો ટેણીઓ હોય ને ભાઈ, દાદા દાદા કરીને તો ગોડો ગોડો થઈ જોઈ. પણ તને હું કહું, જ્યારે ઘેર જઉં ને ઉમરો અંડોળ ને, મને 3 વખત વિચાર આવે કે ઘર પારકું હોય ને એવું લાગે. અને તારી કાકી હતી ને ભાઈ, એટલે હોભળું લ્યા. આ શબ્દ હોભળવા વાળું કોઈ નહીં. મારી કાકીની યાદ આવે હઈ ભાઈ? તારી કાકીની બહુ યાદ આવે. પણ ભા, હવે કુદરતને જે ગમ્યું એ કરું, અને મારી કાકીને તો જે ખાસો વરસ થયો, હવે અચાનક તમને બધા એવું લાગે કે તાર કાકી જ્યાં વર્ષો થઈ ગયો, પણ મને તો કાલ જઈ હોય ને એવું લાગે. અને એ જઈ તો મને લઈને જવું તું કે મને એકલા મૂકીને જઈ? પણ ભા, તમને રાખવા વાળો આટલો બધો હું, તો હે તમને એમ ચમ લાગે કાકીના હંગાતમાં જેવું હોય તો સારું હતું? ભાઈ, તને જીવનની વાસ્તવિકતા તને ખબર નહીં હોય. જો ભાઈ, જીવનમાં જે સ્ત્રીનો આદમી મરી જાય ને, એ સ્ત્રી આખી જીવન ગુજારે ને, એને ખૂબ ધન્યવાદ આપવો પડે. પણ જ્યારે કોઈ આદમી એકલો રહી જાય ને, એનું સ્ત્રી એનું બૈરું મરી જાય ને, એ એના મનની વાત કરવી હોય ને તો કુને કે? એ બહુ અઘરું છે બેટા, તું નહીં સમજ. તો ભા, આવી તો ઉદાસ થઈને કહીજો ઉજી રહેશો. તો હું કરું ભાઈ, આનો કોઈ રસ્તો હ ખરો? ઓનો તો ભા બીજો તો કોઈ રસ્તો નહીં, પણ તમારા મનને મનાવવા માટે એક રસ્તો હ. ખરેખર? હા ભા, તમારે હ ને બાની યાદ કરે જો, એના કરતા થોડું થોડું મન ભક્તિમાં વાળો તો યાદ ઓછી આવશે. બેટા, મન તો ભક્તિમાં વાળીએ, આ ક્ષેત્રોમાં આવીએ, આ મન તો વાળીએ જ છીએ બેટા. તારી વાત સાચી, પણ જે આ મનની વાત હોય ને બેટા, એ આવી રીતે ગોમમાં તો કોઈના અમુ ના રોવાય, એટલે આ વાડીએ શાંતિથી વટો વટક કોક દાડો યાદ આવી જાય એટલે રોવું પડે બેટા. તારી વાત તો 100% સાચી, પણ હું કરે? કોઈ નહીં હેડો ભા, હવે રોઈ લીધું ને, હવે તમે રોતા હારા નહીં લાગતા, હવે મોઢું હસતું કરો હેડો. અમારી યાદ કોના ભાઈ જવું હોય, કોઈ જોણવું હોય તો કરા ભાઈ જઈએ. તમે આવી તા ઉદાસ થઈને બેસી જશો તો અમારું શું થશે? તમે અમારા વડીલો હો. સારું હેડ, પણ કોઈને કહેતો ના ગોળિયા. આ નહીં કહું કે વેલજી પર રોતા હતા એમ. ના નહીં કહું. પણ હા ભા, તમે બે એકબીજાને એટલો બધો પ્રેમ કરતો હતો? હા, પ્રેમની તો તું વાત ના કર. અમારો બેવાનો ખોળિયો જ અલગ હતો, જીવતો એક હતો. તને ચો ખબર? અલ્યા છોકરા, અમે બે મેળો જતો સાયકલ લઈને, તે રસ્તામાં ઢાળિયો આવ્યો. ઢાળિયો આવ્યો તે પડ્યો બે ધબ દઈને ભોય. એ તા ડોશીએ મારો ખભો પકડ્યો અને મેં એને પકડી એમ કરીને બે ઊભો થયો. અને તાર ડોશી તો ઓકી વળી જઈ, ચમ કેળો ચાકો પડ્યો. હા, હવે ત્યાં હું પાછો મેળમ જમતમ કરી લઈ જઈ, ઘેર લઈ જઈ, પેલો આવતો ને પેલો ટાઈગર બળી જાય. ઓ એવો તારી બા ને ગજો, તારી બા એવી બૂમ પાડે, એટલે આ બળી જઈ. મી કીધું ગોડી, પણ કાઠી હતી હું. સારું હેડો, આવી તા હસતા રે યાર બા. પણ બધી આ યાદો રહી ને ભાઈ. અહી એક તો યાદ તો આવવાની જ છે ને, એક દાડ તો યુવાન ભાઈ જવાનું જ છે. એ બેઠો બેઠો જોતો જશી કે મારો વેલજી શું કરે. તમે યાર હોય રોચ્યો તો એ દુઃખી થશી. એ વાત સાચી. હો, પણ તારી બા હતી. હો હેડો ભા, હું કહું
હવે હસતા થઈ ગયા હોય તો હું સિટીમાં જતો હતો તે આબુ હંગાત. તો સિટીમાં જઈને શું કરવા જોઈએ છે? નાસ્તો કરવા. નાસ્તો કરવા? ઓ લે હડો, આજ તો તમને ગોટા ખવડાવું. સનાજી વાળા ને? ઓહ હા લે હેટતા, પણ પૈસા મુ આલુ હા બેટા. ના ના બા, તમારે પૈસા ના કઢાવાય. અલે ગધિયા, તારો દાદો વેલજી બા બેઠો છે ને, આખો કિસ્સો ભરેલો છે. હા હો, અને આપણે હા ખોટા તો તાર પાછી માં ડોશી ની બહુ ભાવતા. હા ઓ, હું એક મંગાવતો અને એના માટે તો બે મંગાવતો, અને લફક લફક ખાઈ જતી. શું વાત કરો, અને 250 તો મરચો ખાઈ જતી. આ એમો ને એમો આ સાતી નો હું પેપસો બળી ગયો. મજબૂત હતી.